यशस्वी रसायन कंपनी मां ब्लास्ट ना बनाव मां चुकावा मां आवे लकी गांव ना ग्रामजनों ने अन्याय नो आक्षेप कर्या छे। जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी रजूआत करी हती। यशस्वी रासायनिक कंपनी ना ब्लास्ट ना बनाव मां चुकवामां आवेल वर्तर मां लखी गामना लोकोने अन्याय थयाना आक्षेपो साथे तमाम असरग्रस्तोने वर्तर चुकावानी मांग साथे जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी ग्रामजनों धरना आंदोलननी चीमगी पण आपवामां आवी छे। ग्रामजनों द्वारा कलेक्टर ने पाठवामां आवेल आवेदन पत्र मां जणाव्युं छे के 3/6/2020 रोज यशस्वी रासायन कंपनी मां भयानक ब्लास्ट थयो छे। आ ब्लास्ट एटलो भयानक हतो कि तेनी असर लखी गाम अने लुवारा बन्ने गामों पर थई हती अने एमां गामना अमुक मकानने नुकसान थयुं हतुं। परिस्थिति एटली भयानक बनी हती के जेना लीधे कलेक्टर भरूचना आदेश अनुसार लखी गामने संपूर्ण रीते खाली करी सलामत जग्याए ग्रामजनोनुं स्थळांतर करवामां आव्युं हतुं, जे बाद NGT द्वारा लखी गामना असरग्रस्त ग्रामजनों ने ₹25,000 वर्तर चुकावामां हुकम करवामां आव्यो हतो। परंतु ज्यारे यशस्वी रसायन कंपनी द्वारा लखी गामना ग्रामजनों ने वर्तरनी चुकवणी करवामां आवी छे एमां गामना अमुक ग्रामजनों ने ज वर्तर आपवामां आव्युं छे, ज्यारे मोटा भागना लोकोने वर्तर आपवामां आव्युं नथी, जेथी वर्तर चुकवणीमां लखी गामना ग्रामजनों साथे मोटा प्रमाणमां अन्याय थयो छे। ज्यारे कंपनीमां ब्लास्ट थयो हतो त्यारे आखा लखी गामने स्थळांतर करवामां आव्युं हतुं, तो वर्तरनी चुकवणी पण आखा गामना ग्रामजनोने थवी जोईए। वर्तर चुकवणी अंगे થયેલા અન્યાયના અનુસંધાનમાં અગાઉ પણ આપ લેખિત અને મૌખિકમાં રજૂઆત કરેલ છે। આમ છતાં આજે આ ઘટનાને 3 વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતાં લખી ગામના ગ્રામજનોને વર્તરની રકમ મળેલ નથી, તો વર્તર ચૂકવણીમાં લખી ગામના જે ગ્રામજનો બાકી છે એ તમામ ગ્રામજનોને જલ્દીમાં જલ્દી વર્તર ચૂકવણી કરવામાં આવે। અંતમાં જણાવ્યું હતું કે આગામી 24 દિવસની અંદર વર્તરમાં બાકી રહેલ ગ્રામજનોને ચૂકવણી કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો દ્વારા કલેક્ટર ભરૂચની ઓફિસ સામે ધરના આંદોલન કરવામાં આવશે। મારું નામ ગોહિલ અજયકુમાર ભરતભાઈ છે, હું લખી ગામનો રહેવાસી છું। લગભગ આજથી 1.5 વર્ષ પહેલા તેતુમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે એની અસર બાજુના આવેલા ગામ લખી ગામ અને લુવારા બંને ગામો પર થઈ હતી, અને એમાં લખી ગામના અમુક ગ્રામજનોના જે મકાનો ખરા તે પણ ક્ષતિગ્રસ્ત થયા હતા। આ બ્લાસ્ટના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે સરકારશ્રીના આદેશથી કલેક્ટર સાહેબ ભરૂચ અને મામલતદાર સાહેબ વાગરાના આદેશ અનુસાર આખા લખી ગામને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું, અને અમુક લોકો પોતાની સ્વેચ્છાએ સગવડ કરીને પોતપોતાની રીતે સલામત જગ્યાએ સ્થળાંતર થઈ ગયા હતા। યશસ્વી રસાયણ વિરુદ્ધ NGT કોર્ટમાં આ અંગે અમે કેસ દાખલ કરેલો હતો, તો NGTએ આ અંગે ચુકાદો આપેલો કે લખી ગામ અને લુવારાના વ્યક્તિ દીઠ વ્યક્તિને 25,000 વળતરની ચુકવણી કરવામાં આવે। લગભગ બ્લાસ્ટ થયાના 1 વર્ષ પછી કંપનીએ વળતરની ચુકવણી કર્યું। આ વળતરની ચુકવણીમાં લખી ગામના માત્ર 25% લોકોને જ વળતર આપેલું છે, બાકીના 75% લોકોને વળતર મળેલું નથી। આથી આજ રોજ ગ્રામ પંચાયત લખી ગામ અને લખી ગામના તમામ ગ્રામજનો દ્વારા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અમે એમને લેખિતમાં જણાવેલું છે કે આવતા 24 દિવસની અંદર જે બાકી રહેલા 75% લખી ગામના ગ્રામજનો છે એમને વળતરની જે રકમ છે તે જલ્દીમાં જલ્દી ચૂકવણી કરવા